मित्रों, मारु नाम रिकिन भाई प्रजापति। आपणे 11 कॉमर्स नी अंदर आंकड़ा शास्त्र नी अंदर त्रीजा प्रकरण नी अंदर आजे 9 कंसेप्ट समझे, ए छे चतुर्थको, दशांशको, शतांशको। चतुर्थक ले शब्द ख्याल आवे चार भाग करवाना। समझो एक लाकड़ी छे, एनामां चार सरखा भाग करवा होय तो आ रीतना आश्रय करीए तो एक भाग, पछी बीजो भाग, फरी आ त्रीजो भाग। त्रण ज जग्याएमां मारवुं पड़शे, त्रण ज भाग करवाना। छेल्लो चौथो भाग छे, फरी मारे अहीं मारवानी जरूर छे नहीं। बराबर, तो आ थई गया चतुर्थ। चार सरखा भाग जेवा थई गया, चार भाग थई गया। तो आ चतुर्थक माटे संकेत वपराय क्यू, क्यू जे, क्यू जे। जे एटले जो आ क्यू वन होय शके, आ क्यू टू होय शके, अने आ क्यू थ्री होय। हमेशा चतुर्थक मीनिंग थाय चार, चार भाग करवा एटले एक ओछो भाग करवो पड़े मार, कारण के छेल्लो तो भाग ऑलरेडी थई ज जशे मार। एटले चतुर्थको केटला होय एवुं परीक्षामां पूछाय, तो चतुर्थको त्रण होय। तो आ रीतना थाय। तो आने आधारे आपणे व्याख्या पण बनाई शकीए। शुं व्याख्या बने? तो आपेली माहितीना अवलोकनोने, बराबर, एक लखो ख्याल आवे, आपेली माहितीना अवलोकनोने चढ़ता के उतरता क्रम में गोठवी जी किंमतों द्वारा, जी किंमतों द्वारा चार सरखा भाग था पड़े छे, चार सरखा भाग थाय छे, ती किंमतों ने चतुर्थको कहे छे। बराबर छे? तो एक आ थई गई चतुर्थक। एना दशांशक, दशांशक एटले दस थाय। तो मां दस भाग करवा होय तो आ एक, आ बे, आ त्रण, आ चार, आ पांच, छ, सात, आठ, नौ, पछी छेल्लो दसमो करवानो जोईए ने, ऑलरेडी दस थई जशे। दशांशक माटे डी जे, डी जे शब्द वपराशे। बराबर, એટલે કે ડી વન, ડી ટુ, ડી થ્રી, ડી ફોર, ડી ફાઈવ, ડી સિક્સ, ડી સેવન, ડી એટ, ડી નાઇન, આ રીતના કુલ થશે। એટલે દશાંશકો કેટલા હોય? એક ઓછું, એટલે કે નવ હોય। હા, તો એક આ થઈ ગયું। તો વ્યાખ્યાની આજ આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી જે કિંમતો દ્વારા, ફક્ત આ બદલવાનું, આમાં ચાર સરખા ભાગ હતા, આમાં દસ સરખા ભાગ થાય તે કિંમતોને દશાંશકો કહે છે। એના શતાંશકો, તો શતાંશકો માટે શબ્દ વપરાય, એનો સંકેત પી જે। આપણે ભાગ નથી કરતા, શતાંશક એટલે સો। તો હવે એક લાકડી હોય અને સો ભાગ કરવા માટે છેલ્લો ભાગ ખાલી 99 જ કરાશે। બરાબર, છેલ્લો ભાગ તો ઓલરેડી થઈ જ જશે, છેલ્લો ટુકડો તો રહી જ જવાનો છે એટલા માટે। તો એના માટે કેવી રીતના આવે? તો પી વન થી ચાલુ થાય, આ બધું ચાલુ કરો, પી વન, પી વન થી લઈને પી 99 સુધીનું। તો શતાંશકો કેટલા હોય એવું પૂછે તો 99, અને વ્યાખ્યા બનાવી હોય તો આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી જે કિંમતો દ્વારા 100 સરખા ભાગ થાય તે કિંમતોને શતાંશકો કહે છે। એટલે ચતુર્થકો કેટલા એવું પૂછે? 3, દશાંશકો 9, શતાંશકો 99। ચતુર્થકનો સંકેત ક્યુ જે, દશાંશકનો ડી જે, શતાંશકનો પી જે। હવે આપણે એના દાખલા જોઈએ। ઉદાહરણ 25 જોઈએ તો એક બેટ્સમેને તેની 20 ઇનિંગમાં સ્કોર કરેલા રન દર્શાવતી નીચેની માહિતી માટે ક્યુ 1, ડી 7, પી 40 શોધો। ક્યુ 1 એટલે પહેલો ચતુર્થક, ડી 7 એટલે સાતમો દશાંશક, પી 40 એટલે 40મો શતાંશક શોધો। એના માટે આ સંખ્યાઓ આપણને આપેલી છે, તો પહેલાં પહેલી આપણે ચડતા ક્રમમાં એને ગોઠવી દેવાની। ચડતા ક્રમમાં તો આપણને આવડે જ, આડાવડી આપી હશે તો એને પહેલાં આપણી નાની હોય સંખ્યા, પછી એનાથી મોટી હોય, એ પ્રમાણે આપણે ગોઠવતા જઈએ। તો પહેલું આપણે ગોઠવીએ ચડતા ક્રમમાં ગોઠવતા, પહેલું સ્ટેપ તમારું દાખલાનું એ રીતના આવશે। તો ચડતા ક્રમમાં ગોઠવતા, તે તો આપણને આવડી શકે કે નાનાથી મોટી સંખ્યા આપણે તરફ જતું જવાનું। પહેલું તમારા આવશે 9, પછી 10 બે વાર છે એટલે 10, 10,
પછી 14 28 29 31 32 પછી આવશે 40 47 53 54 60 62 63 67 71 80 96 અને 148 નાનાથી મોટી સંખ્યા તરફ આપણે પ્રયત્ન કરવાનો. હવે આપણે વન બાય વન જોતા જઈએ. પહેલું છે Q1. Q1 જો હરોળમાં માહિતી આપણને આપી છે, આજે જે દાખલા જોઈએ છે અત્યારે આપણે હરોળમાં માહિતી હોય તો કેવી રીતના શોધાય એ જોઈએ છે. તો Q1 લાઇનમાં છે ને એટલા માટે હરોળ કહે છે. તો Q1 બરાબર 1 લખવાનું, પછી કૌંસમાં n+1. ક્યુ એટલે ચતુર્થક, 4 ભાગ થાય એટલે ભાગ્યા 4 માં અવલોકનની કિંમત સાદરૂપ તમારે આપવાનું. Q1 1 ની જગ્યાએ 1. હવે Q2 પૂછે, ત્યાં ખાલી 2 જ લખાય, આ તો 1 નું જ રહે, હા એ બદલાય નહીં. કૌંસમાં n+1, એન એટલે આ સંખ્યાઓ, કેટલી સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. તો 20 સંખ્યા છે એની જગ્યાએ 20. 20+1/4 માં અવલોકનની કિંમત, ધ્યાન રાખજો મધ્યસ્થ હતો તો ભાગ્યા 2 કરતા હતા, અહીં ચતુર્થક છે એટલે ભાગ્યા 4 કર્યું. સાદરૂપ આપો તો 1 20 ને 21/4 માં અવલોકનની કિંમત. 21/4 કરો અને 1 વડે ગુણ એટલે જવાબ આવશે તમારો 5.25 માં અવલોકનની કિંમત. હવે જોવાનું છે 5.25 ક્યાં આવે. તો પ્રેક્ટિકલી તમે જોતા કે એકડા આપણે લખીએ તો 5.25 કોની કોની વચ્ચે આવી શકે તો તમને ખ્યાલ છે. તો શું કરવાનું, પહેલું આ લઈ લેવાનું. 5 છે એટલે હવેનું ખાસ જોજો, 5 એટલે 5મું અવલોકન વત્તા પાછળનું લઈ લેવાનું. 5 તો અહીં ઘટાડ્યા એટલે 0 વધ્યા, 0.25. કૌંસમાં 5.25 કોની કોની વચ્ચે આવે એ જોવાનું. તો 1 2 3 4 5 6 7 અમારે 5.25 લખવું છે. તમને ખ્યાલ છે 5 અને 6 ની વચ્ચે આવે 5.25. 5 અને 6 ની વચ્ચે આવે 5.25 એટલા માટે. તો પહેલા મોટું અવલોકન લઈ ભાઈ, એટલે 6ઠું અવલોકન, એમાંથી 5મો અવલોકન બાદ કરવાનું. એટલે 5.25 છે એટલે અહીંયા છઠ્ઠું અવલોકન ઓછા 5મું અવલોકન. આ સ્ટેપ આપણને આવડવું જોઈએ. થોડી પ્રેક્ટિસ કરી લઈએ આપણે ખ્યાલ આવે. સમજો તમને આવ્યો 3.22, આવો જવાબ આવ્યો હોત તો શું કરત? ત્રીજું અવલોકન આવું લખવાનું વત્તા 0.22, કૌંસમાં 3.22 3 અને 4 ની વચ્ચે આવે. તો મોટું પેલું ચોથું, તો ચોથો અવલોકન ઓછા ત્રીજું અવલોકન આ રીતે. સમજો તમારો જવાબ આવ્યો 8.25. તો પહેલું આ લઈ લેવાનું, 8મું અવલોકન વત્તા પાછળનું 0.25, કૌંસમાં 8.25 એટલે કોની કોની વચ્ચે આવે? તો 9 અને 8 ની વચ્ચે, 8 આવે અને 9 બેની વચ્ચે 8.25 આવે. તો કૌંસમાં 9મું અવલોકન ઓછા 8મું અવલોકન આ રીતના આખું આવડશે. આ સ્ટેપ આપણને આવડવું જોઈએ. પાછળનો પોઈન્ટ કોઈ પણ હોય આ રીતના કરીશું. એક્ઝેક્ટ પોઈન્ટ 5 હોય તો તમે તમને શીખવાડ્યું છે, સમજાવવું હોય 7.5 તો બંને સરવાળો 7મો અવલોકન વત્તા 8મો અવલોકન ભાગ્યા 2. એક્ઝેક્ટ પોઈન્ટ 5 હોય આ રીતના ગણાય, પણ પોઈન્ટ 5 સિવાયનું બીજું કંઈ હોય તો આ રીતના ગણાશે. હવે આપણે કિંમત મૂકીએ તો 5મું અવલોકન ચર્ચા ક્રમમાં જોવાનું 1 2 3 4 5 28 વત્તા 0.25, કૌંસમાં 6ઠું અવલોકન, 6ઠું અવલોકન ગણવાનું 1 2 3 4 5 6 29 ઓછા 5મું અવલોકન. તો 1 2 3 4 5 28. સાદરૂપ આપો તો 28 વત્તા 0.25
ઓગણત્રીસ ઓછા અઠ્યાવીસ એટલે એક, સાદો અઠ્યાવીસ વત્તા 0.25 ગુણ્યા 1 0.25 28.25 આ આવી ગયું આપણને Q1 પ્રથમ ચતુર્થક. Q2 પૂછે એકની જગ્યાએ ખાલી બે લખવાનું, આ તો એકના એક જ રહેશે. Q3 પૂછે આ એકની જગ્યાએ ખાલી 3 આવે, આ 1 ના 1 જ રહે બધામાં. જોઈએ એટલે વધારે આગળ ખ્યાલ આવશે. Q1 આપણને મળી ગયું. બીજું આવું શોધવાનું છે D7. આ જ સૂત્ર પણ અહીં આગળ D આવશે અને આ 4 ને બદલે થોડું બદલાય. જોતા જઈએ હવે આપણે આગળ શોધીએ D7. D7 તો કેવી રીતના શોધાય? D7 બરાબર આનું આ જ કામ કરવાનું છે. એકની જગ્યાએ આવી જશે 7 છે એટલે 7 કૌંસમાં તેનું એ જ N+1. હવે ચતુર્થક હતો એટલે ભાગ્યા 4 કર્યું. હવે આગળ D એટલે દશાંશક છે એટલે ભાગ્યા 10 કરવું પડશે. ભાગ્યા 10 માં અવલોકનની કિંમત આ રીતના આવશે. દશાંશક છે એટલે 10 સરખા ભાગ થાય ને એટલા માટે ભાગ્યા 10 કર્યું. સાદરૂપ આપો તો 7 N એટલે નંબર, આ સંખ્યાઓ આપણે ગણી 20 હતી એટલે 20 વત્તા 1 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત 7. 20 ને 21 ભાગ્યા 10 માં અવલોકનની કિંમત 7. 21 ભાગ્યા 10 એટલે 2.1 માં અવલોકનની કિંમત 2.1 ગુણ્યા 7 કરો એટલે 14.7 માં અવલોકનની કિંમત. હવે 14.7 આવ્યું તો હમણાં જેવું પહેલું આ લઈ લેવાનું એટલે કે 14મું અવલોકન વત્તા પાછળનું 14 નીકળી ગયા એટલે 0 લખી કાઢવાનું, 0.7 લખવાનું કૌંસમાં. 14.7 એ કોની કોની વચ્ચે આવે તો 15 અને 14 ની વચ્ચે આવે, અને પછીનું એક લઈ લેવા 14 છે એટલે 15 લઈ લેવાનું. તો અહીં આગળ આવશે 15મું અવલોકન ઓછા કરવાનું, પણ આનું આ જ અવલોકન આગળ વાળું જ આવે, ઓછા 14મું અવલોકન અને કિંમત મૂકો. તો 14મું અવલોકન એટલે આ ચર્ચા ક્રમમાં જે લખે એમાં 14મી સંખ્યા ગણવાની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એટલે 62 વત્તા 0.7 કૌંસમાં 15મું અવલોકન, 15મી સંખ્યા ગણવાની, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એટલે 63 63 ઓછા 14મું અવલોકન તો હમણાં જ તમે લખ્યું 62. સાદરૂપ આપો તો 62 વત્તા 0.7 63 ઓછા 62 એટલે 1. 62 વત્તા 1 વડે ગુણાકાર કરો એટલે એનું જ આવે 0.7 એટલે 62.7. આ મળી ગયું આપણને D7 7મો દશાંશક. આ સિવાય કોઈ ગમે તે દશાંશક પૂછે, જ્યારે કે 5મો પૂછે 7ની જગ્યાએ 5 લખવાનું, આ એકલું જ આગળનું બદલાય, અંદર તો એકનું એક જ રહે. ચાલો બીજો જવાબ મળી ગયો આપણને 62.7. હવે ત્રીજો જવાબ P40 શોધવાનું છે આપણે, તો એ શોધીએ. P એટલે શતાંશક. હવે શોધીએ P40 તો શતાંશક P40 = 40 લખી કાઢવાનું આગળ કૌંસમાં N+1. ચતુર્થક એટલો ભાગ્યા 4 કર્યું, દશાંશક હતો ભાગ્યા 10 કર્યું, અહીં શતાંશક છે એટલે ભાગ્યા 100 કરવાનું માં અવલોકનની કિંમત. સાદરૂપ આપો તો 40 N એટલે સંખ્યાઓ, 20 સંખ્યાઓ છે એટલે 20 વત્તા 1 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત 40. 20 ને 1 21 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. સાદરૂપ 40 21 ભાગ્યા 100 એટલે 0.21 માં અવલોકનની કિંમત. 40 × 0.21 આવે તમારે, તમારો જવાબ આવશે 8.4 માં અવલોકનની
કિંમત. આઠ પોઈન્ટ ચાર નું સાદરૂપ જોઈએ છે. પેલું આઠ લઈ લેવાનું, એટલે કે આઠ મું અવલોકન વત્તા બાકી રહ્યું એ આઠ નીકળી ગયેલો ઝીરો પોઈન્ટ ચાર. કૌંસમાં આઠ પોઈન્ટ ચાર કોની કોની વચ્ચે આવે? તો નવમાં અને આઠમાં ની વચ્ચે આવે. તો કૌંસમાં નવમું અવલોકન ઓછા આઠમું અવલોકન, નવ અને આઠની વચ્ચે આવે ને એટલા માટે આનું આ જ આ સ્ટેપમાં આવતું હોય. તો હવે સાદરૂપ આપે આઠમો અવલોકન ચડતા ક્રમમાં જોવાનું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠમું બત્રીસ છે. બત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ ચાર, કૌંસમાં નવમું અવલોકન. તો નવમું અવલોકન ચડતા ક્રમમાં જોવાનું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો ચાલીસ. તો કૌંસમાં ચાલીસ ઓછા આઠમો અવલોકન તો જોયું આપણે બત્રીસ. સાદરૂપ આપણે બત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ ચાર, ચાલીસ ઓછા બત્રીસ એટલે આઠ. સાદરૂપ આપો તો બત્રીસ વત્તા આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાર એટલે ત્રણ પોઈન્ટ બે. બત્રીસ વત્તા ત્રણ પોઈન્ટ બે એટલે પાંત્રીસ પોઈન્ટ બે. આપણને મળી ગયો પી ચાલીસ. આવું પી એક થી લઈને નવ્વાણું સુધી તમે શોધવો શોધી શકો. ખાલી આ ચાલીસની જગ્યાએ જે પૂછ્યું હોય એકલું જ બદલાશે, બાકી બીજું બધી જ સંખ્યાઓ આ સૂત્ર આનું આ જ રહેશે. હવે સમજો કોઈ દાખલો એવો છે કે જેની અંદર સીધો જવાબ આવી જાય છે, એ પાંચ પોઈન્ટ પચીસ આવ્યું, એને બદલે દાખલો જવાબ આવે છે સાતમાં અવલોકનની કિંમત. ડાયરેક્ટ સાત આવતો હોય સીધો જવાબ લખી જ કરવાનો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, જવાબ આવે એકત્રીસ દરેકમાં. એવું આમાં દાખલો કે સીધો જવાબ આવી ગયો ચૌદ પોઈન્ટ સાત આવ્યો, પણ એને બદલે એવું આવ્યો ચૌદમાં અવલોકનની કિંમત. તો આમાં ગણી નાખવાના ચૌદમો જે જવાબ હોય એ જ સીધો જવાબ. પોઈન્ટ વાળું આવે તો જ આ રીતના કામ કરવાનું છે, બાકી તો સીધો તમે જવાબ લખી શકો છો.